ઝઘડિયા તાલુકાના મોર તળાવ ખાતે રહેતા યુવકે ગામની જ યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક સુખ માણ્યા બાદ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. તેમ છતાં પ્રેમિકા સાથે બળજબરીથી શારીરિક સંબંધ રાખવા માંગતા યુવાન સામે આખરે પ્રેમિકાએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોરતળાવ ગામે રહેતા 26 વર્ષીય રાકેશ રતિલાલ વસાવાના નામથી એક યુવતી સાથે 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો. રાકેશે લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે અનેક વખત શારીરિક સુખ માણ્યું હતું. જો કે રાકેશે પ્રેમિકા સાથે લગ્ન કરવાના સ્થાને 1 વર્ષ પહેલા બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન કર્યા બાદ પણ રાકેશે તેની પ્રેમિકાને પીછે છોડ્યો ન હતો, પરંતુ પ્રેમિકા તેનાથી દૂર રહેતી હતી. છેલ્લા કેટલાય સમયથી રાકેશે તેની પ્રેમિકાનો પીછો કરવાનું શરૂ કર્યું હતું અને જ્યાં પણ એકલતા મળે ત્યાં રાકેશ તેની પૂર્વ પ્રેમિકા અને બળજબરી પૂર્વક સંબંધો રાખવાનો પ્રયાસ કરતા આખરે યુવતીએ રાકેશ સાથે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી રાકેશ વસાવાની ધરપકડ કરી તેની સામે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આજરોજ રાકેશ વસાવા અને યુવતી બંનેને મેડિકલ ચેકઅપ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ લવાયા હતા. આમાં એવી હકીકત છે કે આ કામમાં જે ભોગ બનનાર યુવતી છે એમનો આ કામના આરોપી સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને યુવતીનું એવું કહેવું છે કે મારી સાથે લગ્ન કરવાની લાલચ આપીને અવારનવાર મારી સાથે શારીરિક સંબંધ બાંધેલા હતા. છેવટે ફરિયાદ એવા પ્રકારની છે કે પછી આરોપી યુવકના લગ્ન થઈ ગયા હતા 2 વર્ષ પહેલાં અને 2 મહિના પહેલાં કામની જે ફરિયાદ યુવતી છે એ કુદરતી આજે એમના ઘરની પાછળના ઝાડીઓ વિસ્તારમાં ગયા હતા ત્યારે આ કામના આરોપીએ તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંભોગ કરેલ છે તેવા પ્રકારની ફરિયાદ અમે આપેલી છે, જે કારણે અમે અમને બંનેઓને ફરિયાદી તેમજ આરોપીને મેડિકલ ચકાસણી માટે અહીં લાવ્યા છીએ. મારું નામ ઝેડાઈ શેખ છે, ઝઘડા પોલીસ સ્ટેશન પી. અભિષૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ.